गुड मॉर्निंग। गई काले आपणे पहेला आगळना लेक्चरमां आपणे लेसन 3 पोज अने यंग मेनने कन्वर्सेशन वात चालती हती। एमां कंटीन्यूस लास्टमां भोज किंग भोज शुं कहे छे कि पोते एज ए रेन, ज्यारे यंग मेन एवुं कहे छे कि आई एम विल बिकम फायर, હું અગ્નિ તરીકે થઈશ, ત્યારે ભોજ કિંગ ભોજ શું કહે છે કે તમે જો અગ્નિ રૂપે હશો તો હું વિલ બીકમ રેઇન, વરસાદના રૂપે, જે વરસાદ છે એ અગ્નિને શાંત કરશે। તો યંગમેન એના કરતાં ગ્રેટર દેન કે વરસાદને રોકવા માટે સ્ટ્રોંગ જે વસ્તુ હોય તો વિન્ડ, તો તમે જો વરસાદ છો તો હું વાયુના રૂપમાં રહી અને મારા સ્વબળથી પોતાના બળથી હું તમને વરસાદને અહીં ત્યાં બધે લઈ જઈશ। સો હવે વરસાદને રોકવા માટે જે વિન વાયુના રૂપમાં યંગ મેન કહે છે, તો ભોજ શું કહે છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ। કિંગ ભોજ કહે છે, યદી ભવાન વાતત્વેન વર્ષતિ, ઇફ યુ આર બીકમ અ વિન્ડ તહી અહમ, સો આઈ વાયુપક્ષક ભુજગ ભવિષ્યામિ, વાયુપક્ષક ભુજગ સ્નેક ઇટિંગ વિન્ડ, એવું કહે છે કે સાપ છે, સર્પ છે, સ્નેક છે એ વાયુના એનું સ્વરૂપ હોય એને ખાઈ જાય છે। એટલે શું કહે છે, ઇફ યુ આર બીકમ અ વિન્ડ તહી અહમ, સો આઈ બીકમ સ્નેક ઇટિંગ વિન્ડ, વાયુભક્ષક સાપના રૂપમાં રહીશ। ભુજગ ભુજગ મીન્સ સ્નેક, ભુજગ મીન્સ સ્નેક, સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ, ભવંતમ મીન્સ યુ, તો એ કોન્સ્ટન્ટલી સતત મીન્સ કોન્સ્ટન્ટલી તમારું એ જે વાયુરૂપમાં તમારે રહેલા એ તમને સતત એ તમારું ખાઈ જશે તમને। સો હવે અહીંયા કિંગ ભોજે એમ કહ્યું કે જો તમે વિન્ડના સ્વરૂપમાં છો તો હું સ્નેક છું, સો હવે સ્નેકને કોણ ખાઈ શકે, સિમ્પલ ઈગલ છે। તો હવે એ યંગ મેન શું કહે છે, ભવાન યદિ સર્પ, ભવાન મીન્સ યુ, ઇફ યુ યદિ મીન્સ ઇફ, ઇફ યુ આર બીકમ સ્નેક ભવિષ્યતિ મીન્સ બીકમ સ્નેક તહી અહમ સર્પ પક્ષ ગરુડો ભવામ, સો આઈ વિલ બીકમ સ્નેક ઇટિંગ ઈગલ, તો હું ઈગલના રૂપમાં રહીશ। પોતા જો આ એક નોલેજની વસ્તુ છે, પ્લે છે, એક રમત છે, વર્ડ્સની રમત છે, શબ્દોની રમત છે। શબ્દોની રમતમાં કિંગ ભોજ અને યંગમેન કન્ટિન્યુઝ આગળ વધતા જાય છે, ત્યાંથી હેમરથી પોર્ટથી શરૂઆત કરી, પોર્ટ યંગમેન શું કહે છે કે હું એક પોર્ટ છું જે ફૂલ ઓફ બ્રિમ ઓફ વોટર, એ પાણીથી ભરેલો, એવી રીતે હું પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો છું, એમથી આગળ આગળ એ રમતને આગળ કોન્સ્ટન્ટ વધારતા જાય છે, ત્યારે એ અહીંયા સુધી પહોંચે છે કે ત્યારે પછી એ પોર્ટને બ્રેક કરવા માટે હેમર જોઈએ, બરાબર, હેમરને ડિસ્ટ્રોય કરવા માટે શું જોઈએ, ફાયર, ફાયરને શાંત કરવા માટે વોટર, વોટરને એનો આગળ શું કહે છે એને સ્ટોપ કરવા માટે શું જોઈએ છે, વિન્ડ, બરાબર, પવન। હવે અહીંયા વિન્ડને ઇટિંગ છે કે શું કહે છે, ભુજગ સ્નેક, અને હવે સ્નેકથી ઈગલ, હવે ભોજ શું કહે છે, વાકેલી વર્ધન, વાકેલી વર્ધન એટલે ટેકિંગ અ પ્લે ઓફ અહેડ, આગળ રમત વધારે છે, રમત શબ્દોની રમત છે, આગળ વધારતા છે। ત્વમ યદી ગરુડ હસ, ઇફ યુ આર બીકમ ઈગલ તહી અહમ ચક્ર ધારક વિષ્ણુ, સો આઈ બીકમ અ હોલ્ડિંગ, જે સુદર્શન ચક્ર ધારણ કરે એ વિષ્ણુ છે, વિષ્ણુ ગરુડ આરૂઢ ભવતી, ઓલવેઝ લોર્ડ વિષ્ણુ છે એ સેના પર સવાર થાય છે, ઈગલ પર, એટલે કહે છે કે તો હું એ વિષ્ણુ છું કે જે હંમેશા ઈગલ પર સવાર થાય છે, એટલે ઈગલ કરતાં પણ વધારે મોટું। હવે અહીંયા ભગવાન સુધી છેલ્લે લોર્ડ વિષ્ણુ સુધી આવી ગયું, હવે એનાથી વધારે શું કહે છે, યુવક યંગ મેન, મનસા વિષ્ણુ પ્રણમ્ય, એ મનથી પોતે પ્રણામ કરે છે, અહીં કે મનમાં જ પ્રણામ કરે છે, અને પાંડિત્ય જે પ્રદર્શનમ અગ્રે, પોતાની પાંડિત્યમ એટલે પોતાની જે એની જે આવડત છે, એની જે હોશિયાર છે, જે અગ્રે વધતી એ દર્શાવીને આગળ બોલે છે કે યદી ભવાન ચક્રધર વિષ્ણુ, હવે વિષ્ણુથી એની ઉપર શું હોઈ શકે, ઇફ યુ આર બીકમ અ હોલ્ડિંગ અ વિશ્વ, જે ચક્ર ધારણ કરનાર વિષ્ણુ છો, તહી અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાન મુકુટમ અસ્મિ, સો હું જે તમારા મસ્તક પર ઉપર, હંમેશા એની ઉપર ઉપર જ રહેવા માગે છે, એ ઈગલ કરતાં પણ મોટું જે કહે છે કે વિષ્ણુ હોય એની ઉપર, વિષ્ણુજીની ઉપર શું હોય છે, એને એકદમ મુગટ કહે છે, તો કે તો હું તમારા મસ્તક ઉપર, હેડ પર ઓલવેઝ જે બ્યુટિફુલ શોભાયમાન મુકુટમ અસ્મિ,
मुगच्छु मुकुटम सदा मस्तकस्य उपरि एवं सन्ति छे। मुगट हमेशा मस्तक ने हेड ने ऊपर ज होय छे। एटले अहींया सुधी आपणे ट्रांसलेशन में जोईए कि भोज જ્યારે એને વિન્ડની વાત કરે છે ત્યારે ભૂજ શું કરે છે, સ્નેકની વાત કરે છે કે એ સ્નેકના રૂપમાં, ભૂજ શું કહે છે, ઇફ યુ આર વિન્ડ ઇફ યુ આર વિન્ડ આઈ વિલ બીકમ અ સ્નેક ઇટિંગ વિન્ડ અ સ્નેક કેવો સ્નેક કહે છે કે અ સ્નેક ઇટિંગ વિન્ડ બિંગ અ સ્નેક સ્નેક કેવો હોય છે એ કહે છે એ સ્નેક કેવો છે બિંગ અ સ્નેક સ્નેક બનીને આઈ વિલ ઇટ યુ who are in the form of wind constantly je hu em ke snake rahine tame je wind upar je wind na rupe rahela chho enu satat tamaru bhakshan kare chhe constantly એના આન્સરમાં યંગમેન શું કહે છે કે અહીંયા છે ને સંસ્કૃતમાં જ ટ્રાન્સલેશનમાં બી જે નામ અમુક આવતા હોય ભોજ છે અમુક વર્ડ જે છે એ ઓલવેઝ જે સંસ્કૃતમાં આવતા હોય એઝ ઇટ ઇઝ એમ જ એ રાખવાના રહેશે ઇફ યુ બીકમ સ્નેહ યંગ મેન સ્નેકને ખાઈ જનાર કોણ ઈગલ બનશે ફ્રોમ ધ સ્નેક આઈ વિલ બીકમ ધ ઈગલ ઇટિંગ સ્નેક તો હું સાપને ખાઈ જનાર ઈગલ રહીશ હવે સાપને ખાઈ જનાર ઈગલ હવે ઈગલને ઉપર એનાથી વધારે એટલે ઉપર એટલે એનાથી ચડી હતું તો આ રમત એક છે એ આગળ વધારતા કિંગ ભોજ હજુ આગળ ટેકિંગ ધ પ્લે ઓફ વર્ડ અહે શબ્દોની બેની રમત છે એમાં પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરે છે કે વધારે વધારે એનાથી ખબર હોવી જોઈએ કે આનાથી આગળ શું આવી શકે એટલે બંને એકબીજાના સ્થાન પર બરાબર છે કે એ બંને એકબીજાથી જે જ્ઞાનમાં કોણ વધારે હોશિયાર છે ઇફ યુ આર ધ ઈગલ ધેન આઈ એમ વિષ્ણુ જે સુદર્શન ચક્ર ધારણ કરે છે હોલ્ડિંગ સુદર્શન ચક્ર જે સુદર્શન ચક્ર ધારણ કરે છે એ વિષ્ણુ બને છે વિષ્ણુ રાઇડ્સ ઓન ધ ઈગલ વિષ્ણુ સેના પર સવારી કરે છે ઈગલ પર વિષ્ણુ રાઇડ્સ ઓન ધ ઈગલ જે હંમેશા ઈગલ પર સવારી કરે છે વિષ્ણુનું રૂપે હું રહીશ પોતે વિશ્વ નહીં પણ એના રૂપે હું ઈગલ પર એમ કે તારા પર સવારી કરીશ એમ કે બંને એકબીજાથી ચડ્યા હતા આગળ કઈ રીતે બતાવી શકે સો હવે તે યંગમેન શું કહે છે કે વિષ્ણુના હેડ પર રહેનાર ક્રોન એટલે જે મુગટ કહીએ એના સ્વરૂપે કહે છે કે તો હું વિષ્ણુના મસ્તક પર રહેલું મુગટ રહીશ પહેલાં એ ભગવાનને પ્રણામ કરે છે મનથી
કારણ કે એનાથી મોટું તો કોઈ હોઈ ન શકે. બોડાઈન ટુ વિષ્ણુ, એના સ્વરૂપથી મોટું કંઈ જ છે નહીં. બો ડાઉન ટુ વિષ્ણુ મેન્ટલી, મનથી પ્રણામ કરે છે. એન્ડ ડિસ્પ્લેઇંગ સ્કોલરશિપ, એની જે જ્ઞાન છે એને આગળ વધારે છે, ડિસ્પ્લે કરે છે. ડિસ્પ્લે સ્કોલરશિપ કન્ટિન્યુ. એટલે શું કહે છે, ઇફ યુ આર વિષ્ણુ હોલ્ડિંગ ચક્ર, ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છો, તો હું આઈ એમ ધ ક્રોન. ક્રોન એટલે મુગટ, જે મસ્તક પર રહેલો મુગટ છું. ધેટ લુક્સ બ્યુટિફુલ. ધેટ લુક બ્યુટિફુલ ઓન યોર હેડ, જે તમારા મસ્તક પર સુંદર લાગશે. ધ ક્રોન ઓલવેઝ સ્ટે ઓન ધ હેડ, ધ ક્રોન ઓલવેઝ સ્ટેઝ ઓન ધ હેડ. મુગટ હંમેશા મસ્તક પર રહે છે, એટલે એમ કે હું તમારાથી પણ એક સ્ટેપ આગળ. એ યંગમનનો કહેવાનો સેન્સ કે જો તમે વિષ્ણુ છો તો હું તમારા મસ્તક પર જે હંમેશા ક્રોન, જે મુગટ રહેલું છે, જે બ્યુટિફુલ લાગે છે એ છું. સો હવે કિંગ ભોજને પણ એનો એક્સપિરિયન્સ થઈ ગયો કે ખરેખર યંગમેનમાં એનું નોલેજ છે. શું કહે છે કિંગ ભોજ, યુવકશ્ય પાંડિત્યમ અનુભવે, અનુભવે એક્સપિરિયન્સ સ્કોલરશિપ ઓફ યંગમેન. એને પણ એક્સપિરિયન્સ થયો કે ખરેખર આ જે યંગમેન છે, સ્કોલર છે, જ્ઞાની છે. હવે એનો આગળ રિપ્લાય શું આપે છે કે એ ક્રોન કયું, સો ક્રોની ઉપર તહી સો મુકુટશ્ય ઉપરી, ઓન ધ ક્રોન ઉપર શોભમાન પુષ્પમ અહમ. સો એની પર જે બ્યુટિફુલ લાગતું ફ્લાવર્સ છું, જે ક્રોન છે મુગટની ઉપર પણ જે ફૂલ જે ચઢાવવામાં આવે છે એની વાત છે. જો તમે ક્રોન છો, મુગટ છો, તો હું ફ્લાવર છું. એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાશ્યામિ, આ રીતે હું તમારી ઉપર મારું સ્થાન રહેશે. કારણ કે કોઈ પણ રીતે નીચું નમવા માગતા નથી, બરાબર, કોઈ રીતે હાર માનવા તૈયાર નથી. એટલે પોજને પણ એની સ્કોલરશિપનો એક્સપિરિયન્સ થઈ ગયો, જે યંગમેન હતો એની સ્કોલરશિપ, એને સ્કોલરનો જે એક્સપિરિયન્સ થઈ ગયો, પછી એને એમ થયું કે હજુ આગળ એનો રિપ્લાય આપે છે કે જો તમે ક્રોન છો તો ઉપરી શોભમાન પુષ્પમ અહમ, હું ફ્લાવર છું. એવમ અહમ, આ રીતે હું અધુના તવ ઉપરી સ્થાશ્યામિ, આ રીતે હું હંમેશા તમારી ઉપર રહીશ. સો યંગમેન શું રિપ્લાય આપે છે, ભવાન, ભવાન મીન્સ યુ, યદિ, યદિ મીન્સ ઇફ યુ આર પુષ્પમ ભવિષ્યતિ, ઇફ યુ આર બીકમ ફ્લાવર, જે ફૂલ હોય તે, તહી અહમ અપી ભ્રમરો ભૂતવા. હવે ફ્લાવર્સની ઉપર શું બેસી શકે, બી, હની બી જે કહે છે બી, તહી અહમ ભ્રમરો ભૂતવા તવ પુષ્પસ્ય ઉપરી સ્થાશ્યામિ, તો હું ફૂલની ઉપર જે હંમેશા રહેતું જે બી છે, હની બી, એ હું હંમેશા ઉપર રહી છે. એટલે ફ્લાવર્સની ઉપર પણ હવે ક્યાંથી ક્યાં વસ્તુ આખી ટર્ન થઈ જાય છે, એટલે ફ્લાવર્સની ઉપર રહેલો બી છું. ભોજ, યંગમેન, એવમ ભવાન દ્વિરેવ, ઇફ યુ આર બીકમ બી મીન્સ હની બી, તહી અહમ સૂર્ય, સો આઈ વિલ બીકમ સન. કારણ કે એનાથી ઉપર શું હોય છે કે ભમરાની ઉપર કંઈ નહીં, એટલે કે સૂર્ય. કારણ કે ફ્લાવર્સને જે ખીલવા માટે છે એની જરૂર પડે સૂર્યને, સો કે હું સૂર્ય છું. જે ફ્લાવર્સ ખીલે છે, ફૂલ ખીલે, પછી જ એની ઉપર એ બી બેસી શકે. પછી શું કહે છે, પુષ્પસ્ય અંતસ્થિત ભ્રમર સૂર્યાસ્ત કાલે, સનસેટના ટાઈમે બંદી ભવતી, એને શું કરશે, બંદી એટલે એ જ્યારે સનસેટનો ટાઈમ થશે ત્યારે એ શું કરશે, એનાથી
प्राइसनर, बंदी मीन्स प्राइसनर એટલે એની અંદર કેપ્ચર થઈ જશે. જો તમે એમ કે બી છો તો હું સૂર્ય છું, અને એન્ડ ઓફ ધ ફ્લાવર સૂર્યના ઉપર, એમ કે ફ્લાવર્સ ફૂલની ઉપર રહેલા તમને હું પ્રાઇઝનર બંદી બનાવી લઈશ. અહમ અપી ત્વમ બંદીન કરિષ્યામિ, હું તમારે તમને મારો બંદી બનાવી દઈશ, એટલે તમને એમાં કેપ્ચર કરી પૂરી દઈશ એમ ફ્લાવર્સની અંદર, સનસેટના ટાઈમે તમને એમની અંદર રાખી દઈશ. હવે સૂર્યથી બેટર શું કહે છે કે અહીંયા યુવક, અહો ઓ ભગવાન સૂર્ય તહી અહમ મહાપ્રભાવી રાહુ. સૂર્ય રાહુની પાસે સૂર્યનું તેજ ઓછું પડે એટલે કે એ રાહુ પણ એનો પ્રભાવ જ્યારે એટલો બધો હોય ત્યારે એ સૂર્યને પણ ગળી જાય. ગળી જાય એટલે આમ ગળાવની અંદર તો નહીં પણ એની સામે સૂર્ય એમ કે નમતો રહે એમ. રાહુસ્તુ સૂર્ય ગ્રહસ્તે, રાહુ સૂર્યને ગ્રસે છે. ગ્રસે છે એટલે સૂર્યનું તેજ એની પાસે કાંઈ કહેવાય નહીં, એટલે રાહુનું બળ પ્રભાવ એટલો હોય છે. જો તમે સૂર્ય છો તહી અહમ મહાપ્રભાવી રાહુ, એટલે એમ કે સૂર્યને સ્થાન રાહુ પાસે કાંઈ નથી. જો હું રાહુ છું, જે ગ્રહણ થાય છે ત્યારે શું થાય છે, સૂર્યને એટલે એ રાહુની સામે આવે છે. એટલે ભોજ કિશ્ચિત ઊંચે હે, સ્પીક લાઉડલી, ઊંચે હે એટલે લાઉડલી, ભગવાન રાહુશ્ચ ઇફ યુ આર રાહુ, અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ, તો રાહુરૂપે રહેલા હું તમને દાન, ચેરિટી એટલે દાન આપવા માગું છું. એવું કહેવાય છે કે જેને રાહુનું, જેની કુંડળીમાં અથવા જેને રાહુનો પ્રભાવ ખૂબ વધારે હોય તો એને શાંત કરવા માટે, રાહુનો ક્રોધ એને શાંત કરવા માટે એવું કહે છે કે દાન આપીએ કોઈને પણ તો એ શાંત થાય છે. એટલે અહીંયા કિંગ ભોજ પણ એમ કહે છે કે જો તમે રાહુના રૂપમાં છો તો હું તમને દાન આપવા માગું છું, એટલે તમે ઓટોમેટિક એમ કે તમારો પ્રભાવ શાંત થશે. દાન ગ્રહણે તવાયમ ગર્વ નિશ્ચયન શાંત ભવશે, દાન એ ગ્રહણ કરવાથી તમારો ગર્વ જે પ્રાઉડ છે એ ડેફિનેટલી શાંત થશે. એમ યુવક વિહસ્ય ચાતુર્યેણ, એને એ સ્કોલરશીપને એક્સપિરિયન્સ કરીને વિહસ્ય ચાતુર હસે છે એને, યદી ભગવાન દાહની તહી અહમ સંતુષ્ટ, જો તમે દાની છો ડોનર છો સો આઈ એમ કન્ટેન્ટમેન્ટ, સંતુષ્ટ છું, તો હું સંતુષ્ટ છું, હું કોઈ દાન સ્વીકારવા માગતો નથી. ભવત દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવતી, તમારો દાન આપવાનો જે પ્રયાસ છે એ નિષ્ફળ જશે. સર્વતઃ અલુબ્ધ, અલુબ્ધ હું કોઈ પણ રીતે લાલચી નથી, અલુબ્ધ છું. લુબ્ધ મીન્સ ગ્રેડી છું, અને અહીંયા અલુબ્ધ એનો ઓપોઝિટ છે એટલે કે કોઈ પણ રીતે નિર્લોભી કહેવાય. અહમ ભવતઃ દાનમ ન ગ્રહીષ્યામિ, હું કોઈ પણ રીતે તમારો દાનનો સ્વીકાર નહીં કરું. બહુ જ ઓછું એવું બની શકે, આ તો એક ગેમ હતી પ્લેવર્સ, પણ જ્યારે બી કંઈ પણ કોઈ મળતું હોય તો કોઈ એ રીતે સ્વીકારવા ના પડે એવું બહુ ઓછું, કારણ કે બધા જ પ્રાણીઓમાં સૌથી વધુ ગ્રેડી સ્વભાવ હોય તો, લોભી સ્વભાવ હોય તો માણસનો, કંઈ પણ જે મળતું હોય એક્સેપ્ટ કરી લેતા હોય છે, ફ્રીમાં મળતું હોય એની વાત છે. સો અહીંયા બી એમ કહે છે કે દાનનો પ્રયાસ તમારો નિષ્ફળ જશે, કારણ કે હું એમાં એટલે અહીંયા કહેવાનો સેન્સ છે કે સંતોષ તો જે છે, સંતુષ્ટ વ્યક્તિ હોય એના માટે બધું એને કોઈ જીતી શકે નહીં, કારણ કે એની પાસે બધા જ પ્રયાસો નિષ્ફળ જાય. સંતુષ્ટ વ્યક્તિ માટે જીતવો બહુ અઘરો છે. એટલે અહીંયા પણ એમ કે છે પેલો યંગ મેન કે જો તમે એમ કે દાની છો તો હું સંતુષ્ટ છું, તમારો દાન આપવાનો પ્રયાસ નિષ્ફળ જશે. એટલે વિનર કોણ રહ્યું, યંગ મેન, કારણ કે દાનના રૂપે જો એક્સેપ્ટ કરે તો એના માટે એના એક સ્થાન એનું નીચું થઈ જાય. એટલે અહીંયા શું કહે છે કે તો તમારો દાનનો પ્રયાસ નિષ્ફળ જશે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહીષ્યામિ, બધી જ રીતે નિલોભી રહેલો હું તમારો દાનનો સ્વીકાર કરીશ નહીં. માણસને પોતાની મહેનતથી જે મળતું હોય એમાંથી જ એને સંતુષ્ટ રહેવું જોઈએ, અને કોઈ જાતની એને લોભ, ગ્રીડી સ્વભાવ રાખવો જોઈએ નહીં, કારણ કે લોભ લાલચમાં ક્યારે એ બીજી જ રીતે કોઈ પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે. અહીંયા સુધી જોઈએ એટલે યંગ મેન એન્ડમાં એ સંતુષ્ટની વાત આવે છે ત્યાં કિંગ ભોજ હારી જાય છે, કારણ કે સંતુષ્ટ વ્યક્તિને કોઈ જીતી શકે નહીં, એનો જે દાન આપવાનો પ્રયાસ નિષ્ફળ જઈ શકે. એટલે અહીંયા એક વાત રમત નહીં હતી કે એમ કે જો તમે રાહુ છો તો હું દાન આપું, કે દાન એક્સેપ્ટ કરીએ એટલે રાહુ શાંત થશે. અહીંયા કિંગ ભોજે અહીંયા સુધી જોયું કે એક્સપિરિયન્સ
एक्सपीरियंस द स्कॉलरशिप ऑफ द यंग मैन ए यंग मैन ने જ્ઞાનનો એમને એક્સપિરિયન્સ થયો. એ શું કહે છે આગળ? ધેન આઈ એમ ફ્લાવર. ક્રોનની ઉપર જે રહે એ ફ્લાવર. ધેન આઈ એમ ધ ફ્લાવર. લુકિંગ બ્યુટિફુલ. લુકિંગ બ્યુટિફુલ ઓન ધ ક્રોન. મુગટ ઉપર હંમેશા મસ્તક પર મુગટ હોય એની પર ફ્લાવર્સ, જેમ કૃષ્ણને મુગટની ઉપર પીછું હોય છે મોર પીછ, બરાબર એ રીતે, એટલે એ સુંદર લાગે છે એ રીતે. ઓન ધ ક્રોન ઇન ધીસ વે, આ રીતે. આઈ શેલ બી અબોવ, હું તમારી ઉપર રહીશ. આઈ શેલ બી અબોવ. યંગ મેન એનામાં શું રિપ્લાય આપે છે ફ્લાવર્સમાં? સો બી ઇન ધીસ વે ઇફ યુ આર બી સોરી ઇફ યુ બીકમ ફ્લાવર. જો તમે ફૂલ છો, આઈ શેલ ઓલ્સો બીકમ અ બી. And be on your flower. જે તમારા મસ્તક પર ફ્લાવર જે મુગટ પર રહે એની ઉપર કે અને બી, એટલે એ બીના સ્વરૂપમાં હું રહીશ. હવે એને થી ઉપર સ્થાન દર્શાવવા માટે શું બનશે? કિંગ ભુજ સન. સો ભુજ રિપ્લાય ઇન ધીસ વે, આ રીતે. ઇફ યુ આર બી, ઇફ યુ આર બી આઈ એમ ધ સન. I am the sun. I am the sun. The bee that is inside the flower becomes અ પ્રાઇઝનર, બંદી. ધેર એટ ધેટ ટાઈમ ધેર એટ ધેટ ટાઈમ ઓફ ધ સનસેટ સૂર્યાસ્ત સમયે પ્રાઇઝનર મીન્સ બંદી, કેચ કરી કેપ્ચર. એટલે હું તમે ફ્લાવર્સના ઉપર રહેલા હું તમને સૂર્યાસ્ત સમયે બંદી બનાવી લઈશ એમ. સેટ આઈ ટુ વિલ મેક યુ પ્રાઇઝનર, હું તને મારો બંદી બનાવીશ. આઈ વિલ મેક યુ મેક યુ પ્રાઇઝ, તને મારો બંદી કરીશ. એટલે શું યંગ મેન કિંગ ભુજને શું રિપ્લાય આપે છે? ઓ ઇફ યુ આર ધ સન, આઈ એમ વેરી પાવરફુલ રાહુ.
વેરી પાવરફુલ રાહુ એન્ડ રાહુ સ્વેલોઝ ધ સન. સ્વેલોઝ એટલે ગ્રસી જાય, ઘસી જાય એટલે ગળે, એટલે એનો પ્રભાવ એટલો એટલો બધો હોય કે સન સૂર્યનું પણ તેજ. એન્ડ રાહુ હંમેશા એવું કહે છે કે કુંડળીમાં પણ રાહુ શાંત હોવો જોઈએ, જેનો રાહુ ને જો એટલે એ માણસને તકલીફ પડે, એટલે રાહુ બી શાંત હોવો જોઈએ. પૂજ હવે એ રાહુને શાંત કરવા ઇન સાઇટલી ઇન સ્લાઇટલી લાઉડ વોઇસ, થોડા મોટા અવાજથી કહે છે એને યંગ મેનને. In slightly loud voice, if you are Rahu, I will, so I will give money, so હું તમને દાન અથવા પૈસા એ રીતે money to you. Who has assumed એટલે એ સ્વરૂપમાં રહેલા, assumed the form of રાહુના રૂપમાં, એઝ્યુમ એટલે એ રૂપ ધારણ કરવું અથવા એ સ્વરૂપમાં રહેલા, એઝ્યુમ ધ ફોર્મ ઓફ રાહુ, એ રાહુના રૂપમાં તમે રહેલા તમારે રહી જાય. This pride of your will of yours will surely be sudden. Surely be subdued. Shant thase, subdued. And young man સ્માઇલિંગ હસે છે, કારણ કે એ કેવો છે, સંતુષ્ટ માણસ છે, એટલે પૈસાની એને કોઈ લાલચ નથી, એટલે એ હસે છે કારણ કે એ સંતુષ્ટ માણસ હોય. યંગ મેન સ્માઇલિંગ ફ્લેવર હસે છે, સ્માઇલિંગ ક્લેવરલી. ઇફ યુ આર પ્રેક્ટિસ ચેરિટી, જો તમે દાનના સ્વરૂપે, ઇફ યુ પ્રેક્ટિસ ચેરિટી ધેન આઈ એમ the one who is contented. Contented એટલે સંતુષ્ટી, સંતુષ્ટ માણસ છું. યોર ઇફોર્ટ, તમારી મહેનત, ઇફોર્ટ મહેનત ઓફ ચેરિટી, દાનના રૂપની તમારી મહેનત કેવી જશે, નિષ્ફળ જશે. Charity will be fruitless. Fruitless. Being absolutely ફ્રી ફ્રોમ ગ્રીડ, હું નિર્લોભી છું. લોભી નો ઓપોઝિટ નિર્લોભી, ગ્રીડી નો ઓપોઝિટ ફ્રી ફ્રોમ ગ્રીડ, એનાથી મુક્ત છું લાલચથી. આઈ શેલ નોટ ટેક, તમે જે દાનના સ્વરૂપમાં આપવા માગો છો એ લઈશ નહીં. આઈ શેલ નોટ ટેક મની,
ઓફર્ડ બાય વે. વે ઓફ ચેરિટી. વે ઓફ ચેરિટી ફ્રોમ યુ. તમારી જે ઓફર છે પૈસાના રૂપમાં દાન આપવાની, એ હું એક્સેપ્ટ કરીશ નહીં. બીકોઝ આઈ એમ ફ્રી ફ્રોમ ગ્રીડ. હું લાલચથી ફ્રી છું, એ મને એક્સેપ્ટ થશે નહીં. સો હવે અહીંયા એ યંગ મેન સ્ટોપ થઈ જાય છે. અહીંયાથી એ ના કહી દે છે કે એ ચેરિટી જે દાન આપવાની જે છે એક્સેપ્ટ નહીં કરે. સો કિંગ ભોજ એવમ ઉત્તરતમ વિવાદત રહ્યો. આ રીતે અહે જે રીતે એ બંનેનું કન્વર્સેશન જે હતી ભોજ યુવકો મધ્યે બિટવીન યદા સંતોષસ્ય વિષય વેન ધ કન્ટેન્ટમેન્ટ જ્યારે એ સંતોષનો સબ્જેક્ટ આવે છે તદા સમાગતિ સંતોષે સર્વ શાંતમ ભવતી. ત્યારે એવું કહેવાય છે કે જે સંતોષથી બધી જ વસ્તુ શાંત થઈ જાય છે. કોઈ પણ વસ્તુમાં જ્યાં બી હોય ત્યારે સંતોષની વાત આવે એટલે એ ટોપિકનું એન્ડ થઈ જાય. એટલે અહીંયા બી એવું થાય છે કે સમાગતે સર્વ શાંત, જ્યારે સંતોષ આવે ત્યારે બધું શાંત થઈ જાય છે. એમ અહીંયા પણ એ બંનેના કન્વર્સેશન જ્યારે એ બંનેની જે ગેમ હતી એમાં વચ્ચે જ્યારે કન્ટેનમેન્ટ સંતોષનો વિષય આવે છે ત્યારે એ બધું જ સ્ટોપ થઈ જાય છે. ઇતિ વચના અનુસાર વિવાદ અપી સ્વયં શાંત હોય. આ જ રીતે એ બંનેનો વિવાદ પણ જે વાતચીત હતી એ પણ ઓટોમેટિક એ શાંત થઈ જાય છે. અંતે એન્ડ ધ એન્ડ, એન્ડમાં શું કહે છે, ચતુરમ જ્ઞાને ગુણે ચ ઉપેતમ તમ પંડિત યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ. આ રીતે જે જ્ઞાન અને ગુણથી જે સ્કોલર જે હતો તે યંગમેન, એ પંડિત યુવક જે હતો યંગમેન, એને એ શું કરે છે પ્રણમ્ય ધારાધિપતિ, બો ડાઉન ટુ ધ ધારાધિપતિ એટલે કિંગ ભોજને, જે ધારા નગરનો જે રાજા હતો કિંગ ભોજ એને પ્રણામ કરે છે. ભોજ રાજ અવદત એ પંડિતને ભોજરાજ કહે છે. અહીં ઘટ પંડિત, ઓ ઘટ પંડિત ગુણપૂજક એ ધારા દેશે ભવતઃ સ્વાગતમ. આ ગુણપૂજક ધારા દેશ એટલે અહીંયા જેટલા જે સ્કોલર્સ હોય એની પૂજા કરવામાં આવે છે એટલે એમનું અહીંયા રિસ્પેક્ટ કરવામાં આવે છે. જે ગુણવાન હોય જે જ્ઞાની હોય એ લોકોને અહીંયા રિસ્પેક્ટ આપવામાં આવે છે એમને. તો એવા ધારા પ્રદેશમાં એવા ધારા દેશમાં તારું સ્વાગત છે, વેલકમ યુ. ભવાન વિજયી ભવતી, તમે વિનર, વિક્ટરી, તમારે એમ કે વિજયી થયા. સંતુષ્ટમ જનમ ન કો અપી પરાજિતું ભવતી, જે માણસ સંતુષ્ટ હોય એમને કોઈ હરાવી શકે યતો ન હરાવી શકે. યતો હિ સંતુષ એવ પુરુષ્ય પરમ નિધાનમ વર્તે, કારણ કે યતો એટલે બીકોઝ એ સંતોષ જ માણસનું શ્રેષ્ઠ ખજાનો કહેવાય છે. શ્રેષ્ઠ ધન જે કહેવાતું હોય તો એ સંતોષ છે, કારણ કે ગમે તેટલું કોઈ બી માણસ ગમે તેટલું આગળ જાય છે તો એ જેટલું બી મેળવે છે એમાં જો એ સંતોષ નથી હોતો તો એ માણસ શું કહે છે કે એનો શ્રેષ્ઠ ખજાનો, જ્યારે સંતોષનો વિષય આવે ત્યારે એ માણસનો એ શ્રેષ્ઠ ખજાનો કહેવાય છે. ગમે તેટલું એની પાસે હોય કે ન હોય, જે માણસ સંતોષી છે એને કોઈ જીતી શકે નહીં. એટલા માટે અહીંયા કિંગ ભોજ શું કહે છે યંગમેનને કે જ્યારે સંતોષી માણસને એમ કે સંતુષ્ટ જન્મ ન કો અપી પરાજિતમાં આવતો, સંતુષ્ટ માણસને કોઈ ન હરાવી શકે, કારણ કે એની પાસે કોઈ બી વસ્તુ એની ચાલે નહીં, ચાલે નહીં એટલે માણસને હરાવવો મુશ્કેલ થઈ જાય, કારણ કે એને બધી જ વાતમાં જો એ સંતોષ હોય છે તો એના પાસેથી બધું નિષ્ફળ જઈ શકે. એટલે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ, સંતોષ જ માણસનો શ્રેષ્ઠ ખજાનો કહેવાય છે. સો ઇન એન્ડ લાસ્ટમાં ઇન ધીસ વે આ રીતે બંનેની જે ગેમ હતી ઇન ધીસ વે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ આર્ગ્યુમેન્ટ, જે બંનેનો વિવાદ જે આર્ગ્યુમેન્ટ ચાલતી હતી, મેન ગોઈંગ બિટવીન ઓન બિટવીન ભોજ એન્ડ ધ યંગ મેન.
goes and the young man angrows. જ્યારે એ વાતચીતમાં આર્ગ્યુમેન્ટમાં બીજી હતી ત્યારે એંગ્રોઝ ઇન કોન્ટ્રોવર્સી. વેન ધ ટોપિક ઓફ, જ્યારે એ ટોપિક આવે છે કન્ટેન્ટમેન્ટનો, વેન ધ ટોપિક ઓફ કન્ટેન્ટમેન્ટ સંતોષને. Contentment came up according to the maxim. એવું કહેવાય છે અકોર્ડિંગ ટુ મેક્ઝિમ, એટલે એ પ્રમાણે જે કહેવાય છે કે વેન ધ કન્ટેન્ટમેન્ટ કમ When the contentment comes, everything becomes quiet. બધું શાંત થઈ જાય છે. આ બધા આખી દુનિયામાં માણસને આખી લડત જ એના માટે છે કે મેળવતા જ રહેવાનું, મેળવતા જ આગળ આગળ, છતાં પણ ગમે તેટલું મેળે છે ત્યાં એ સંતોષ છે નહીં. આર્ગ્યુમેન્ટ ઓલ્સો ઓટોમેટિકલી એ મેળવવામાં જ એને આખી જિંદગી એની સામે એ લડતો રહે છે. એ બધું એને જ્યાં સુધી સંતોષ નથી થતો ત્યાં સુધી એ મેળવવા માટે લડતો રહે છે, અને આમનામ જ એના જિંદગીના વર્ષો પૂરા કરે છે. પછી જ્યારે એ મળેલું હોય છે એને એન્જોય કરવાને બદલે એ હજી આગળની લાલચમાં ને લાલચમાં એ ત્યાં સુધી એની જિંદગી એની પૂરી કરે છે. જો એમ કે એવરીથિંગ બીકમ ક્વાઇટ ધ આર્ગ્યુમેન્ટ ઓલ્સો ઓટોમેટિકલી સ્ટોપ, એવી રીતે આર્ગ્યુમેન્ટ પણ અહીંયા સ્ટોપ થઈ જાય છે. ઇન એન્ડ લાસ્ટ ફાઇનલી બોઈંગ ટુ ધ યંગ સ્કોલર કિંગ બોજ, એને પ્રણામ કરે છે યંગ સ્કોલર હુ વોઝ ક્લેવર, જે જ્ઞાન વસ્તુ જ એવી છે કે કોઈ બી માણસને ઊંચાઈ પર લઈ જઈ શકે, જ્ઞાનથી માણસ ઊંચાઈ પર પહોંચી શકે. જો એ કિંગ હતો તો પણ એ યંગ સ્કોલર્સને પ્રણામ કરે છે બીકોઝ એને જ્ઞાનને કારણે. સ્કોલર હુ વોઝ ક્લેવર, માણસની આવડત છે એ, બધી જગ્યાએ પૈસાથી કામ થતું નથી. આવડતને અહીંયા યંગ સ્કોલર પાસે જે ક્લેવર એન્ડ એન્ડોડ વિથ નોલેજ, નોલેજ હોય તો કોઈ પણ માણસ મેળવી શકે. નોલેજ એન્ડ વર્ચ્યુ ગુણ, એનામાં ગુણ પણ હતા, નોલેજ પણ હતું, વર્ચ્યુસ પૂજરાજ ધ રૂલર ઓફ ધારા પ્રદેશનો રાજા, સેડ ઓઘટ પંડિત, કારણ કે એની પહેચાન એને એ રીતે આપી હતી ઘટ પંડિતથી. ઓઘટ પંડિત યુ આર વેલકમ ઇન ધ કિંગડમ, તારું સ્વાગત છે. યુ આર ધ કિંગડમ ઓફ ધારા, દેટ ઇઝ ધ વર્શિપર, that is a worshipper of quality. જે ક્વોલિટી પર્સન હોય એની પૂજા કરનાર, પૂજા કરનાર એટલે આમ એને કંઈ રોજ પૂજા ન કરે પણ એનું સન્માન કરનાર, એ રિસ્પેક્ટ
એ જાતની કે માણસને જ્ઞાન એટલા માટે જ કહે છે ને કે જ્ઞાની માણસને કોઈ ના પહોંચી શકે. જ્ઞાની માણસ પહોંચવા માટે જ્ઞાન વસ્તુ જ એવી છે. યુ હેવ બીકમ વિક્ટોરિયસ. તમે જીતી ગયા છો. નો વન કેન ડિફીટ મીન્સ હરાવવું. નો વન કેન ડિફીટ અ પર્સન હુ ઇઝ કન્ટેન્ટર, એટલે જે સંતોષી માણસને કોઈ હરાવી શકે નહીં. બીકોઝ ઇન્ડીડ મેન ઇઝ ગ્રેટ ઇઝ ધ ગ્રેટ ટ્રેઝર ઓફ મેન. ટ્રેઝર ઓફ મેન કારણ કે એ શ્રેષ્ઠ ખજાનો છે. બીકોઝ ઇન્ડીડ કન્ટેન્ટમેન્ટ ઇઝ ધ ગ્રેટ ટ્રેઝર ઓફ મેન. સંતોષ માણસનો શ્રેષ્ઠ ખજાનો છે. એ જ વસ્તુ એના માટે શ્રેષ્ઠ ખજાનો, કારણ કે જે કાંઈ બી છે એની પાસે જેટલું બી છે એનાથી એ સંતુષ્ટ રહી શકતું હોય, બરાબર, એને જે બી છે એને એન્જોય કરી શકતું હોય, એ જ એ માણસનો ગ્રેટ ખજાનો કહી શકાય. કારણ કે જેટલું બી મળે છે એટલું જ માણસને સંતોષ તો થવાનો જ નથી. એને એ માણસ એવું તો માનવાનું નથી કે બસ આટલું ઇનફ. એવું જ્યારે કહે તો ત્યારે એવું માને કે એને સંતોષ થઈ ગયો અને એ માણસ એ ખરે કે રિયલ લાઈફ એન્જોય કરી શકે, બરાબર. એટલે અહીંયા બી કિંગ બોજ જ્યારે એ કન્ટેન્ટમેન્ટનો સબ્જેક્ટ આવે છે ત્યારે બંનેની જે આર્ગ્યુમેન્ટ્સ હતી એ ત્યાં સ્ટોપ થઈ જાય છે અને પછી એને કહે છે કે યુ આર બીકમ વિક્ટોરિયસ, તમે વિજયી થયા. જે યંગ મેન છે એને જીત થાય છે એટલે કહે છે કે એ માણસને નો વન કેન ડિફીટ અ પર્સન હુ ઇઝ કન્ટેન્ટેડ, એ માણસને કોઈ હરાવી શકે નહીં. ક્લિયર? તો અહીંયા અહીં સુધીનું ટ્રાન્સલેશન કમ્પ્લીટ થઈ ગયું છે. એમસીક્યુઝ એક્સપ્લેન કરાવી દઉં. સંસ્કૃતના જે વર્ડ્સ હોય છે એટલા માટે એક્સપ્લેન કરાવી દઉં. એમસીક્યુઝ નંબર વન, અહમ ઘટ પંડિત. અહમ મીન્સ આઈ. સો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર જ્યારે પોતાની વાત કરતો હોય સિંગ્યુલર હોય છે ત્યારે શું કહે છે? અસ્મિ. આની પહેલાં બી મેં કહેલું છે કે એ પોતાની જ્યારે વાત કરતો હોય સિંગ્યુલર હોય અને પ્રેઝન્ટ ટેન્સમાં હોય ત્યારે મી અસ્મિ. વાયુ ઇતિ શબ્દશ્ય પર્યાય કહો. નંબર વન આન્સર ઇઝ બી. સેકન્ડ નંબર, વાયુ ઇતિ શબ્દશ્ય પર્યાય શબ્દ કહો. વાયુ વિન્ડ એનો સિનોનિયમ્સની વાત કરે છે. સો વાતહ, વાતહ મીન વિન્ડ, એનો બી સિનોનિયમ્સ એ જ થશે કે વાતહ. સી નંબર થ્રી, ગવાક્ષ ઇતિ શબ્દશ્ય પર્યાય. ગવાક્ષ મીન્સ બાલ્કની. ડી નંબર ફોર, ભૂપાલ માર્ગે સુવર્ણખંડ. ભૂપાલ માર્ગે સુવર્ણખંડ અક્ષિપત. સી ભૂપાલ, ભૂપાલ એટલે કિંગ. ભૂપાલનો મીનિંગ પણ સેમ છે, કિંગ માર્ગે સુવર્ણખંડમ. સુવર્ણખંડમ એટલે ગોલ્ડ રૂમ્સ. અક્ષિપત મીન્સ હતો. એને સંસારે કીદૃશ જન્મ પરાજિતું કો અપી ન હતી. સંસાર ઇન ધીસ વર્લ્ડ અથવા ફેમિલીની અંદર કેવા માણસને હરાવી ન શકાય. જન્મ મીન્સ પીપલ અથવા પર્સન. પરાજિતું કો અપી ન હતી, કેવા માણસને પરાજિત નથી કરી શકાતો. તો સંતુષ્ટમ. બી એન્ડ અહમ દાનમ, હું દાન કરિષ્યામી. કરીશ, હું દાન કરું છું ને અત્યારે હું દાન. અહમ કરિષ્યામી ફ્યુચર ટેન્સ. કરિષ્યામી શ્ય આવતો એટલે ફ્યુચર ટેન્સ. મી અહમ આવે એટલે મી જ, પણ કરિષ્યામી.
कश्य शिखरी मुकुटम सदा तिष्ठति। कश्य वोम कोना हेड पर क्रॉन ऑलवेज स्टेट ऑलवेज हो कोना मस्तक पर सो के कश्य शिखरे मुकुटम सदा शिखर एट क्या शिखर एट टॉप ऑफ सो मस्तकश्य मस्तक पर ज हमेशा क्रॉन हो शिखर एट टॉप ऑफ हमेशा कई जगह टॉप ऑफ में ए हो संस्कृत क्वेश्चन आंसर अग्नि कम भस्म करोती अग्नि फायर ने कोने भस्म करे छे तो मुद्द गरम हैमर अग्नि मुद्द गरम भस्म करोती अग्नि फायर छे ये हैमर ने ऐसे फॉर्म ऑफ राखना स्वरूप में राहु केन शांत भवती राहु सेना शांत थाय छे राहु जे प्लेनेट है सेना शांत थाय छे दान ग्रहणे सॉरी वन टू एंड थ्री संतोष एव कश्य परम निदानम संतोष वुज ग्रेट ट्रेजर कश्य मीन्स वुज कोनो श्रेष्ठ खजानो छे तो संतोष एव पुरुषस्य परम निदानम भ्रमरः कुत्र बंदी भवति बी क्या कैप्टन बंदी एट प्राइजर जे कैप्टन बंदी बनावे भ्रमर पुष्पस्य अंतभागे बंदी भवती एंड ऑफ द फ्लावर अंतभागे एंड ऑफ अ फ्लावर માં એ બંદી થઈ જતો હોય છે એન્ડ જે બીજી એક્સરસાઇઝમાં છે એની તમને પીડીએફ મળી જશે આન્સર ઇન ઇંગ્લિશ છે સેન્ટેન્સ બનાવવા છે અને બીજા જે ગ્રામર ટોપિક છે એનો આપણે ગ્રામર જ્યારે બી એક્સપ્લેન થશે એ ગ્રામરના લેક્ચરનું જ્યારે એક્સપ્લેન કરાવીશું ત્યારે આપણે એ ગ્રામરને બુક્સમાં આપણે કરી નાખશું ક્લિયર